નમસ્કાર દર્શક મિત્રો, અરાઉન્ડ ગુજરાતમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. ઝી 24 કલાકમાં શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરથી. અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં 11ના મોત થયા છે, 6 ઇજાગ્રસ્ત થયા છે. વર્જિનિયા બીચના મ્યુનિસિપલ સેન્ટરમાં આ ઘટના બની છે. હુમલાખોરને પણ પોલીસે ઠાર કર્યા છે. અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ઘટના વધતી જતી જોવા મળી રહી છે. હાલ કહી શકાય કે હુમલાખોરોને તો પોલીસે ઠાર કર્યા છે, પરંતુ આ તમામની વચ્ચે જે રીતે અંધાધૂંધ ફાયરિંગની ઘટના અમેરિકામાં ફરી એકવાર બનવા પામી છે. આ ફાયરિંગ એટલું ખતરનાક હતું જેમાં 11 વ્યક્તિ તો ઘટના સ્થળે જ મોત પામ્યા. વર્જિનિયા બીચના મ્યુનિસિપલ સેન્ટરમાં આ ઘટના બની જેમાં 6 વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયા છે. તો હાલ તો હુમલાખોરને પોલીસે ઠાર કર્યો છે. બીજા કેટલા હુમલાખોર હતા તે તપાસ કરવી વધુ જરૂરી છે. વર્જિનિયા બીચના મ્યુનિસિપલ સેન્ટરમાં આ દુઃખદ બનાવ બન્યો. ફાયરિંગમાં 11 વ્યક્તિ મોતને ભેટ્યા અને 6 લોકો ઇજાગ્રસ્ત છે. આગળ વાત કરીએ તો અમિત શાહ ગૃહમંત્રી તરીકે આજે સવારે 11:30 વાગે પદભાર સંભાળશે. મોદી સરકારના કેટલાક મંત્રીઓએ ગઈકાલે જ પદભાર સંભાળી લીધો છે, ત્યારે હવે અમિત શાહ આજથી ચાર્જ સંભાળશે. ઘટનામાં ગૃહમંત્રી તરીકેની જવાબદારી રાજનાથસિંહ પાસે હતી. આ વખતે રાજનાથસિંહને રક્ષામંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે અને અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગાંધીનગરથી જંગે લીડ સાથે જીત મેળવી અમિત શાહ પહેલીવાર સાંસદ બન્યા છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન વિટલાણી. હિતેન, અમિત શાહ ગૃહમંત્રી તરીકે આજે સવારે 11:30 વાગે પદભાર સંભાળશે, શું રહેશે વિધિવત કાર્યક્રમ? બિલકુલ, ગઈકાલે સાંજે જ ગૃહ મંત્રાલય બહાર નેમ પ્લેટ પણ બદલાઈ ચૂકી હતી. તમામ તૈયારીઓ અમિત શાહના સ્વાગતની થઈ ચૂકી હતી. લગભગ અંદાજો હતો કે ગઈકાલે સાંજે જ અમિત શાહ જે છે તે ગૃહમંત્રાલય ગૃહમંત્રી તરીકે ચાર્જ લેશે અને ત્યારબાદ કેબિનેટમાં જશે. પણ તે સૌપ્રથમ કેબિનેટ પહોંચી ગયા અને ઓફિસ તરફથી મેસેજ દેવામાં આવ્યો કે આજે સવારે 11:30 કલાકે દેશના ગૃહમંત્રી તરીકે અમિત શાહ જે છે તે ચાર્જ સંભાળશે, પોતાનો પદ સંભાળશે. હાલાકી જે હિસાબે સરકારે ગત કેબિનેટમાં જે બે મોટા નિર્ણય લીધા અને બે કેબિનેટ પહેલા પ્રધાનમંત્રીએ જયારે ચાર્જ સંભાળતા જ એક મોટો નિર્ણય લીધો, તો એવો અંદાજો લગાવી શકાય છે કે આજે જયારે એક ચાર્જ સંભાળશે ગૃહમંત્રી તરીકે અમિત શાહ, ત્યારે તે પ્રથમ ફાઇલ ઉપર જે સિગ્નેચર કરશે તે પણ એક મોટો નિર્ણય હોઈ શકે છે. પણ કયો નિર્ણય અમિત શાહ લેશે તે હજુ પણ સસ્પેન્સ બનેલો છે. એટલે 11:30 સુધીની રાહ જોવાની રહેશે કે અમિત શાહ જયારે ચાર્જ સંભાળવા પહોંચશે તે દરમિયાન સાફ થશે કે ગૃહ મંત્રાલય તરફથી દેશનો પહેલો નિર્ણય કયો લેવામાં આવ્યો છે. જી જી, બિલકુલ. સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. અમિત શાહ આજે સંભાળશે ગૃહમંત્રીનો પદભાર. સવારે 11:30 કલાકે અમિત શાહ પદભાર સંભાળશે. ઘટનામાં રાજનાથસિંહ પાસે હતી ગૃહ મંત્રાલયની જવાબદારી. તો અમિત શાહને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે આ અંગે અમિત રમણલાલ વોરાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાત સરકારમાં ગૃહમંત્રી તરીકેનો અનુભવ તેમને દેશના સફળ ગૃહમંત્રી બનાવશે. આદરણીય અમિતભાઈ શાહ એ અમદાવાદ શહેરના એક બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને એક કુશળ સંગઠક રહ્યા છે. ગુજરાત સરકારમાં ઘણા વર્ષો સુધી ગૃહ મંત્રાલયનો હવાલો એમણે સંભાળ્યો છે, એટલે સરકારમાં અને સંગઠનમાં બંને એમણે જે રીતે કામ કર્યું છે અને એટલા માટે જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના પર વિશ્વાસ મૂકે છે. મને લાગે છે કે ગુજરાતની જનતાને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઠીક કરવામાં જે લાભ મળ્યો છે અમિતભાઈ શાહનો, એ જ લાભ સમગ્ર ભારત વર્ષના લોકોને મળશે. પૂરી સફળતાપૂર્વક એ એમની જવાબદારી વહન કરશે અને એનો લાભ સમગ્ર દેશની જનતાને મળશે. તો કેન્દ્રમાં મોદી સરકાર બેની રચના પછી સૌથી મહત્વની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના શિરે આવી છે. મોદી સરકારના મંત્રીમંડળના ખાતાની ફાળવણી જાહેર થઈ, જેમાં અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી બન્યા છે, જેમાં તેમને દેશના ગૃહમંત્રી તરીકે આંતરિક અને બાહ્ય સુરક્ષાની જવાબદારી નિભાવવાની રહેશે. દેશના ગૃહમંત્રી તરીકે તેમની સામે અનેક પડકારો પણ છે, પણ હાલ નવા ગૃહમંત્રીને લઈને દેશમાં ચર્ચા જાગી છે, કારણ કે 9 વર્ષ બાદ તેમની સરકારમાં એન્ટ્રી થઈ છે.
નવ વર્ષ બાદ અમિત શાહની સરકારમાં એન્ટ્રી. જુલાઈ 2010માં ગૃહ રાજ્યમંત્રી પદેથી આપ્યું હતું રાજીનામું. 31 મે 2019માં બન્યા મોદી સરકારના ગૃહમંત્રી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે દેશના ગૃહમંત્રી બન્યા છે અને સમગ્ર દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી તેમના શિરે આવી છે. કેન્દ્ર સરકારના બીજા નંબરના સૌથી મોટા પદ પર પહોંચનાર અમિત શાહની અત્યાર સુધીની સફરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. કેન્દ્રમાં ભાજપને સતત બે વાર સત્તા પર બેસાડનાર અમિત શાહ હવે દેશના ગૃહમંત્રી તરીકે 5 વર્ષ કામ કરશે, ત્યારે દેશની સુરક્ષાને લઈને રહેલા જોખમો દૂર કરવાની મહત્વની જવાબદારી પણ તેમણે નિભાવવી પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી નજીક ગણાતા અમિત શાહ હવે દેશના ગૃહમંત્રી બન્યા છે, ત્યારે તેમને લઈને અનેક અટકળો ચાલી હતી. કેન્દ્ર સરકારમાં પહોંચતા પહેલા અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક 5 વર્ષ પૂરા કર્યા. ભાજપને દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં નરેન્દ્ર મોદી બાદ અમિત શાહની ભૂમિકા પણ મહત્વની રહી છે. 2009માં કેન્દ્રની સત્તા ગુમાવ્યા બાદ ભાજપને દેશમાં 150 બેઠકો મળવાની પણ આશા નહોતી, ત્યારે 2014 અને 2019માં 2 વાર પૂર્ણ બહુમતી વાળી સરકાર બનાવવા માટે અમિત શાહે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. અમિત શાહના રાજકીય જીવન પર નજર કરીએ તો 22 ઓક્ટોબર 1964માં મુંબઈમાં અમિત શાહનો જન્મ થયો. 14 વર્ષની ઉંમરે અમિત શાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. સંઘના તરુણ સ્વયંસેવક તરીકે તેમણે શરૂઆત કરી. 1982માં ભાજપને વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી. તે જ વર્ષે અમિત શાહની મુલાકાત સંઘના પ્રચારક નરેન્દ્ર મોદી સાથે થઈ. 1984-85માં ભાજપના સભ્ય બન્યા પછી નારાયણપુરા વોર્ડના બુથ એજન્ટની કામગીરી સારી રીતે સંભાળી. ત્યારબાદ અમદાવાદ શહેર ભાજપના મંત્રી તરીકે શાહે જવાબદારી સંભાળી. 1987થી ભાજપ યુવા મોરચામાં અનેક વર્ષો સુધી સક્રિય કામગીરી કરી. જો કે 2005-2007 વચ્ચે એન્કાઉન્ટરના ઘટનાક્રમ પછી સીબીઆઈ તપાસના કારણે 2010માં તેમણે ગૃહ રાજ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું. વર્ષ 2007-2011 સુધીનો સમયગાળો અમિત શાહ માટે રાજકીય રીતે ખૂબ જ પડકારજનક રહ્યો. જૂન 2014માં અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા. ત્યારબાદ તે બીસીસીઆઈની સમિતિના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. જુલાઈ 2014માં અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. લાંબી કાયદાકીય લડાઈ પછી 30 ડિસેમ્બર 2014માં સીબીઆઈ કોર્ટે તેમને ડિસ્ચાર્જ કર્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી દેશના સૌથી વધુ રાજ્યમાં ભાજપની સરકાર બની. અમિત શાહના નેતૃત્વ નીચે રાષ્ટ્રીય સ્તરે ભાજપનો દબદબો વધતો ગયો. સમગ્ર દેશમાં 15થી વધુ રાજ્યમાં ભાજપ અને એનડીએની સરકાર છે. ઓગસ્ટ 2017માં ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા. જો કે મે 2019માં શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા. 31 મે 2019માં અમિત શાહ મોદી સરકારના ગૃહમંત્રી બન્યા. ભાજપ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવ્યા બાદ હવે દેશના ગૃહમંત્રી તરીકે નવી ભૂમિકામાં અમિત શાહ જોવા મળશે. ત્યારે અનેક પડકારો છતાં તેઓ નવી ભૂમિકામાં વધુ સફળ થશે તેવું તજજ્ઞો માની રહ્યા છે. અમિત શાહ પહેલેથી લડાયક વૃત્તિના રહ્યા છે અને તેમની સામે આવેલા તમામ પડકારોનો સામનો કર્યો છે. ત્યારે તેમની કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેની નવી ઇનિંગ પણ રસપ્રદ બની રહેશે. બ્રિજેશ દોશી, ઝી મીડિયા, અમદાવાદ.
તો મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ સત્ર જૂનમાં મળશે. 17 જૂન થી 26 જુલાઈ સુધી બજેટ સત્ર યોજાશે, તેમજ 19 જૂને લોકસભા સ્પીકરની નિમણૂક કરવામાં આવશે. નિર્મળા સીતારામન બજેટ રજૂ કરશે. દેશના પ્રથમ મહિલા નાણામંત્રી નિર્મળા સીતારામન 17 અને 18 જૂને ચૂંટાયેલા સભ્ય સાંસદ તરીકે લેશે શપથ. મોદી સરકારનું પ્રથમ બજેટ 5 જુલાઈએ રજૂ થશે. બીજી ટર્મનું પ્રથમ બજેટ 5 જુલાઈએ રજૂ કરવામાં આવશે. અને આપણે બતાવી દઈએ, નિર્મળા સીતારામન ગઈકાલે ચાર્જ આપવામાં આવ્યો, તેઓ બજેટ રજૂ કરશે. દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે નિર્મળા સીતારામન. મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક બાદ કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકર અને નરેન્દ્રસિંહ તોમરે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે ખેડૂતોની સહાયમાં પહેલા 2 હેક્ટર સુધીની મર્યાદા હતી, જેમાં પહેલા 12.50 કરોડ ખેડૂતો આ યોજનામાં સામેલ હતા. હવે 2 હેક્ટર સુધીની મર્યાદા દૂર કરવામાં આવી છે. બીજા 2 કરોડ ખેડૂતોને આનાથી લાભ મળશે. કિસાન પેન્શન યોજના અંગે પણ વાત થઈ છે. 18 થી 40 વર્ષના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે. 60 વર્ષ પછી આ યોજનામાં ખેડૂતોને માસિક પેન્શન મળશે અને આ યોજનામાં 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેટલા રૂપિયા ખેડૂત આપશે એટલા જ રૂપિયા સરકાર આપશે. આ યોજનાથી ગરીબ લોકોની સામાજિક સુરક્ષા મજબૂત થશે. પશુઓની બીમારી ભારતમાંથી નાબૂદ થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. છૂટક ધંધો કરતા અને ફેરાઓ માટે પણ પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે, જેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીના નાના વેપારીઓને આ લાભ લઈ શકશે. અમે વર્ગીકરણ નહીં હોના ચાહીએ, કિસાન માને કિસાન હૈ તો સભી કિસાનો કો યે રાશિ સહાયતા કે રૂપ મે દી જાની ચાહીએ. તો અભી તક જો પ્રાવધાન થા ઉસ પ્રાવધાન કે અંતર્ગત 12.5 કરોડ કિસાન ઇસ યોજના કે અંતર્ગત કવર હોતે થે. 2 કરોડ કિસાન એસે થે જો અભી ઇસ યોજના સે છૂટ રહે થે. જો 2 હેક્ટર તક કા બંધન આજ મંત્રીપરિષદ ને સમાપ્ત કર દિયા હૈ. અબ સભી કિસાન ઇસ યોજના મે પાત્ર હોંગે. 2 કરોડ કિસાન ઓર જુડ જાયેંગે તો યહ સંખ્યા 14.5 કરોડ હો જાયેગી. અભી તક સરકાર કા 75,000 કરોડ રૂપિયા ઇસમેં લગતા થા. અબ 12,000 કરોડ રૂપિયા ઓર અતિરિક્ત ભાર આયેગા. એસે કુલ મિલા કે 87,000 કરોડ રૂપિયા અબ ઇસ યોજના કે અંતર્ગત કિસાનો કો દિયા જાયેગા. મેં સમજતા હું પહેલી મંત્રીપરિષદ ઓર પહેલી મંત્રીપરિષદ મેં કિસાનો કે હિત કા યે નિર્ણય બહોત હી સ્વાગત યોગ્ય હૈ. મંત્રી કિસાન પેન્શન યોજના. કિસાન પેન્શન યોજના કે અંતર્ગત લગભગ એસે 12-13 કરોડ લોગ હૈ જો ઇસ યોજના મેં કવર હોંગે. લેકિન પહેલે ચરણ મેં 5 કરોડ લોગો તક યે યોજના પહોંચે ઓર યે હમ લોગો ને લક્ષ્ય રખા હૈ. ઓર ઇસ યોજના મેં 18 થી 40 વર્ષ તક કી આયુ કે કિસાન જોઈન કર સકેંગે. ઓર ઇસ યોજના કે અંતર્ગત જો લોગ જોઈન કરેંગે ઉનકો 60 વર્ષ પૂરી કરને કે પશ્ચાત 3,000 રૂપિયા માસિક પેન્શન પ્રાપ્ત હોગી. યદિ કિસાન કી મૃત્યુ હો જાતી હૈ તો ઉસકે જો ઉત્તરાધિકારી ઉનકી પત્ની હોંગી ઉનકો 50% ઇસ યોજના કા લાભ મિલેગા. ઓર વેક્સિનેશન કી સ્કીમ પહેલે સે હૈ, લેકિન વેક્સિનેશન મેં અભી 60-40 કે રેશો મેં કેન્દ્ર ઓર રાજ્ય દેતે થે. લેકિન આજ નિર્ણય ઐતિહાસિક કિયા હૈ કે પૂરા પૈસા 13,000 કરોડ સે જ્યાદા રૂપિયા કેન્દ્ર સરકાર પૂરા કા પૂરા દેગી. 5 સાલ મેં યે બીમારિયા ખતમ કરને કા સરકાર ને આજ એક બડા કાર્યક્રમ હાથ મેં લિયા હૈ. ઓર ઇસકે લિયે જગહ જગહ પશુ મેલે લગે. ઇસકી કલ્પના યે હૈ કે 30 કરોડ ગાય ઓર ભેંસ ઓર બૈલ
ये इसमें वैक्सीनेशन होगा। તો આગામી 9 જૂને એશિયાના સૌથી મોટા ઉંઝા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાનાર છે। ઉંઝા માર્કેટયાર્ડની ચૂંટણી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના આદર્શ આચારસંહિતાના કારણે મુલતવી રાખવામાં આવી હતી। ત્યારે મહેસાણા ઉંઝા એપીએમસીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાની તજવીજ કરવામાં આવશે, જેમાં ભાજપના બે જૂથ આમને સામને થવા ગયા છે, જેમાં એક જૂથ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ અને તેમના પુત્રનું ગ્રુપ છે, તો બીજી તરફ આશાબેન પટેલના સમર્થકનું ગ્રુપ છે, જેના કારણે બંને પક્ષો મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે। આજે બંને પક્ષ પેનલ રચવામાં આવે તેવી શક્યતા હાલમાં આશાબેન પટેલનું ગ્રુપનો પ્રભાવ દેખાઈ રહ્યો છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વડતાલની મુલાકાત લેશે। ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના 9મા દિવસીય પ્લેનરી સેશનને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે। આ સમયે સમગ્ર દેશભરમાંથી 300થી વધુ પત્રકારો હાજર રહેશે। પત્રકારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે। ખાસ કરીને આજ આદિવાસી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વડતાલની મુલાકાત લેવાના છે। ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના 9મા ત્રિદિવસીય પ્લેનરી સેશનને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે। આ સમય ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશભરમાંથી 300થી વધુ પત્રકારો હાજર રહેવાના છે। પત્રકારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વડતાલની મુલાકાત લેશે। ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના 9મા ત્રિદિવસીય પ્લેનરી સેશનને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે। સંવાદદાતા યોગીનજી, યોગીન જણાવશો જે પ્રકારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વડતાલની મુલાકાત લેવાના છે, ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનના 9મા ત્રિદિવસીય પ્લેનરી સેશનને મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે, શું મહત્વપૂર્ણ રહેશે આ મુલાકાતમાં? જી ચોક્કસ, જે રીતે લોકસભાના ઇલેક્શન બાદ આ પ્રથમ વખત જે સીએમ છે તે ખેડા જિલ્લામાં આવી રહ્યા છે, યાત્રાધામ વડતાલ ખાતે તેઓ આવનારા છે અને જે ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ એસોસિએશન છે તેનો આ પ્રોગ્રામ છે, ત્રીજો પ્રોગ્રામ છે આમ તો ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ એસોસિએશનનો, પરંતુ પ્રથમવાર જો વડતાલ ખાતે આ કાર્યક્રમ રાખી રહ્યા છે અને મુખ્યમંત્રી તેનું ઉદઘાટન કરનારા છે। જી બિલકુલ યોગીન, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો આ સમય સમગ્ર દેશભરમાંથી અહીંયા 300થી વધુ પત્રકારો પણ હાજર રહેશે, પત્રકારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે। હવે વાત કરીએ સુરતની। સુરત અગ્નિકાંડ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરત પહોંચશે, જ્યાં મનસુખ માંડવિયા આ કાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવશે। નોંધનીય છે કે સુરત આ કાંડ બાદ સીએમ સહિતના નેતાઓએ મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોની સાથે મુલાકાત કરી હતી। ખૂબ જ દુઃખદ ઘટના, માત્ર ગુજરાતથી સમગ્ર ભારતમાં ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। જે રીતે 21-22 નિર્દોષ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા, ત્યારબાદ સુરત કોઈ ને કોઈ રીતે ચર્ચામાં રહ્યું છે। સુરતમાં અગ્નિકાંડ મામલે હાલ કહી શકાય કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરત પહોંચશે, જ્યાં મનસુખ માંડવિયા આ કાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પણ પાઠવશે। તો અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ચેતન પટેલ। ચેતન, મનસુખ માંડવિયા સુરતની મુલાકાતે જવાના છે, તમામ જે મૃતકો છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવશે, માંડવિયા શું છે વધુ વિગત? ખાસ કરીને સુરતના સરખાણા અગ્નિકાંડ મામલે 22 લોકોના કરોડ મોત ઇજા હતા, જયારે 50થી વધુ લોકો ઘાયલ છે, ત્યારે મંત્રી કહે આજ પહેલી વખત મનસુખ માંડવિયા આજે સુરતની મુલાકાત કરશે। સુરતમાં સૌ પ્રથમ તેઓ જે મૃતકોના જે પરિવારજનો છે તેમની મુલાકાત કરશે અને તેમને સાંત્વના આપશે, અને ત્યારબાદ જે હોસ્પિટલમાં જે તમામ જે દર્દીઓ છે દર્દીઓની પણ મુલાકાત કરશે। જી જી બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ। તો મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવશે મનસુખ માંડવિયા। આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે, જેમાં લોકસભામાં થયેલી હાર અંગે અને વિધાનસભાના બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવશે। બજેટ સત્રમાં સરકારને ઘેરવાના વિવિધ મુદ્દાઓ જેવા કે ખેડૂતો, યુવાનો અને રોજગારીના મુદ્દા ઉઠાવવા અંગે ચર્ચા કરાશે।
તેમજ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો તૂટે નહીં તે માટે પણ ચર્ચા થશે. અને આ કામને લઈને તથા શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સેફટી મુદ્દે સરકારને ઘેરવા અંગે ચર્ચા કરવામાં આવશે. લોકસભાના પરિણામ અંગે વિધાનસભા બેઠક દીઠ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનો ભ્રામક પ્રચાર, લોકોની લાગણીઓ ઉશ્કેર, વારંવાર મુદ્દાઓ, નવા મતદારો એવા મુદ્દાઓ બહાર આવ્યા છે. પણ હજુ અહીંયા જે પ્રાથમિક ચર્ચા થઈ છે એમ પછી દરેક લોકસભા સીટ વાઇઝ અમારા સંગઠનના લોકો, ધારાસભ્યશ્રીઓ, ઉમેદવારશ્રીઓ અને ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા લોકો સાથે પણ ટૂંક સમયમાં ઝડપથી ચર્ચા વિચારણા અને એમનો પણ અભિપ્રાય લઈ અને વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે. ક્યાંય ચૂંટણીલક્ષી વ્યવસ્થામાં ક્ષતિઓ રહે છે તો એ ક્ષતિઓને સુધારવાનો કોંગ્રેસ પાર્ટી ખુલ્લા મને પ્રયાસ કરશે. અને આવતા દિવસોમાં પાયાના કાર્યકર્તાઓને પ્રોત્સાહન મળે અને કોંગ્રેસ પાર્ટીની અંદર નકારાત્મક ભૂમિકા ભજવનારા લોકોને ઉપર શિક્ષાત્મક કાર્યવાહી થાય એ અંગે વિસ્તૃત સમીક્ષા કરી અને કોંગ્રેસ પક્ષ માત્ર સમીક્ષા નહીં, આવતા દિવસોમાં એક નક્કર વિશ્વાસ સાથે એનું અમલીકરણ કરવા આગળ વધશે. તો વિધાનસભાના બજેટ સત્રની પણ અહીંયા ચર્ચા થશે. બજેટ સત્રમાં સરકારને ઘેરવાના મુદ્દાઓની પણ ચર્ચા અહીંયા કરવામાં આવશે. કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોની આ મહત્વપૂર્ણ બેઠક પડશે. ખાસ કરીને લોકસભા ચૂંટણીમાં જે હાર થઈ છે, લોકસભા ચૂંટણીમાં થયેલા રકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રની પણ ચર્ચા થશે અને ખાસ કરીને બજેટ સત્રમાં સરકારને ઘેરવાના મુદ્દાઓની થશે ચર્ચા. ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, આવતીકાલે મળશે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ હશે આ બેઠકમાં? જીગર, વાત કરતો જે રીતે લોકસભાની 26 બેઠકમાં કોંગ્રેસનો પરાજય થયો અને જે રીતે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી આવે છે, ત્યારે વર્ષ 2017ની ઘટનાનું પુનરાવર્તન ન થાય ધારાસભ્યોની ફરતે સાચવવા ધારાસભ્યની શું માંગણી છે તે સાંભળવા માટેની એક મહત્વની બેઠક મળવાની છે. બીજી મહત્વની વસ્તુ કે જે રીતે વિધાનસભાનું સત્ર આગામી દિવસોમાં મળવાનું છે, બજેટ સત્રમાં સરકારને કેવી રીતે ગરવી, ખેડૂતોના પ્રશ્નોના મુદ્દા હોય, પીવાના પાણીની સમસ્યાની વાત હોય, પાક વીમાની વાત હોય કે અન્ય જે રોજગારી બેરોજગારી વાત હોય, તે મુદ્દે સરકારને કેવી રીતે ગરવી તે અંગેની ચર્ચા કરવા માટે ધારાસભ્યની એક મહત્વની બેઠક આવતીકાલે મળવાની છે. જી બિલકુલ ગૌરવ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે. સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 40-43 ને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં આજે અને આવતીકાલે 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શુક્રવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું, તો રાજકોટનું તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના પાટનગર, ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી રહ્યું. અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે. તો ગરમી દિવસે ને દિવસે વધતી જતી જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ છે. આગામી સપ્તાહે કેરળમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી છે. રાજ્યભરમાં હાલ તો અંગજારથી ગરમીનો કેર છે, જેને કારણે તમામે તમામ લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો આ સમાચારમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક. નમસ્કાર. કાર્યક્રમના સહ પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. મેં અબ મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ સિર્ફ 199 રૂપિયા છે.